માવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અર્થશાસ્ત્ર ભવનમાં 5% ફી વધારો કરતા એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું. એબીવીપીએ રીએસેસમેન્ટની ફી રૂપિયા 500થી ઘટાડી 250 કરવાની માંગ કરી છે. સાથોસાથ યુનિવર્સિટીની અંદર નવી હોસ્ટેલનું નિર્માણ, ટ્રેનરની ભરતી તેમજ તમામ પરીક્ષાના પરિણામો 30 દિવસની અંદર જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી. એટીકેટીના ફોર્મ પણ ઓનલાઈન તેમજ ઓફલાઈન કરવા સહિત વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના આઈકાર્ડ આપવા રજૂઆત કરાઈ હતી. યુનિવર્સિટીના તમામ પત્રો અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં બહાર પાડવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી. दूसरा मुद्दा ये था कि जब यूनिवर्सिटी को पता चला कि उनकी मेन बिल्डिंग टूटने वाली है, गिरने वाली, तो यूनिवर्सिटी ने तात्कालिक जो एक डिपार्टमेंट बन गया था वहाँ पे मेन बिल्डिंग बना दी है. यहाँ पे विद्यार्थी हॉस्टल के अंदर भी रह रहे, क्या हॉस्टल में जो विद्यार्थी थे उनकी जिंदगी की यूनिवर्सिटी अथॉरिटी को कुछ भी नहीं पड़ी क्या? जब भी वो मीटिंग करने ले बैठते तब उनको सिर्फ एकमात्र यूनिवर्सिटी की फीस बढ़ाने का डिसीजन लगता है, यहाँ पे नया हॉस्टल बनाने का डिसीजन उनको इतना योग्य नहीं लगता. સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે સતત બીજા દિવસે હડતાલ યથાવત રાખી. હડતાલ પર ઉતરેલા ઇન્ટર્ન ડોક્ટર્સને મેડિકલ કોલેજના કેમ્પસમાં જતા રોકવામાં આવ્યા. ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાલના પગલે મેડિકલ કોલેજનું કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું. ડોક્ટર્સે તડકામાં છત્રી લઈ અને મેનેજમેન્ટના વિરોધમાં નારા લગાવ્યા. હડતાલ પર ઉતરેલા ડોક્ટર્સે રેલી પણ યોજી. ઇન્ટર્ન ડોક્ટર્સે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં મેડિકલ કોલેજીસમાં 18,000થી લઈ અને 32,000 સુધી સ્ટાઇપેન્ડ ચૂકવાય છે, જ્યારે મેડિકલ કોલેજીસમાં માત્ર 4,500 ચૂકવાઈ રહ્યા છે. અમરેલી સાવરકુંડલાના થોરડી ગામના મહિલા આચાર્યની બદલી થતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. મોટી સંખ્યામાં વાલીઓ એકત્રિત થઈ અને આચાર્યની બદલી અટકાવવા શાળામાં સૂત્રોચ્ચાર કર્યા. આચાર્ય પૂજાબેનની બદલી અટકાવવા વાલીઓએ શિક્ષણ વિભાગ સામે ઉગ્ર માંગ કરી. પ્રાથમિક શાળામાં 250 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે વિદ્યાર્થીઓ આચાર્યની બદલી અટકાવવા માટે શાળાએ જવાનું બંધ કરી અને રોષ વ્યક્ત કરી રહ્યા છે.